ખાતે વાવાઝોડાની હળવી આહટના પગલે રાજ્ય સરકારે તમામ જિલ્લાવાસીઓને સાવચેત રહેવા સૂચનાઓ આપી દીધી છે અને રાહત કાર્યો માટે આગોતરા પગલાં લેવા તાકીદે જણાવ્યું છે, જેમાં બનાસકાંઠા જિલ્લામાં જોખમી હોર્ડિંગ્સ હટાવી લેવા માટે પણ જિલ્લા કલેક્ટરે આદેશ કર્યો છે, જેને લઈ સાવચેતીના ભાગરૂપે શહેરમાં લાગેલા મોટા હોર્ડિંગ્સ દૂર કરવામાં આવી રહ્યા છે, ત્યારે જિલ્લાના થરાદમાં પણ નગરપાલિકા દ્વારા નગરવાસીઓને સાવચેત રહેવા જણાવાયું હતું. તોકતી વાવાઝોડાની સંભવિત અસરોને પહોંચી વળવા થરાદ નાયબ કલેક્ટર વીસી બોડાના નેતૃત્વમાં આજે થરાદ તાલુકાના વડીતંત્રના અધિકારી સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી, જે દરમિયાન વાવાઝોડાને કારણે જાનમાલને નુકસાન ન થાય તે માટે નાયબ કલેક્ટરે થરાદ તાલુકાના તમામ અધિકારીઓને માર્ગદર્શન અને સૂચના આપી હતી, તેમજ તમામ નગરપાલિકા વિસ્તારમાં અને ગ્રામ્ય વિસ્તારમાં આવેલા હોર્ડિંગ્સ ઉતારી દેવામાં આવ્યા હતા, તેમજ વીજ પુરવઠાને લઈ સાવચેતી રાખવા પણ જણાવ્યું હતું. આ સમીક્ષા બેઠકમાં મામલતદાર દિલીપભાઈ દરજી, તાલુકા વિકાસ અધિકારી વિજયભાઈ ચૌધરી, યુજીવીસીના એન્જિનિયર મહેરિયા, નગરપાલિકા ચીફ ઓફિસર, નગરપાલિકાના પ્રમુખ તેમજ તમામ કર્મચારીઓ સહિત ખેતીવાડી કર્મચારીઓ હાજર રહ્યા હતા. કલેક્ટર સાહેબની સૂચનાથી છેલ્લા બે દિવસથી રોજેરોજ તાલુકાના સંકલન અધિકારીઓની મિટિંગ લેવામાં આવે છે, એનું રિવ્યૂ લેવામાં આવે છે. ગ્રામ્ય કક્ષાથી માંડી અને તાલુકા કક્ષા સુધી તમામ અધિકારીઓ કર્મચારીગણ પોતપોતાના હેડક્વાર્ટર પર હાજર રહે તે માટેની સૂચનાઓ આપવામાં આવેલી છે. પાણી પુરવઠાને ગામે ગામ પાણીના સ્ત્રોત જળવાઈ રહે એ માટે, પાણીની સમસ્યા ન સર્જાય એ માટે એમને સૂચના આપવામાં આવી છે. ગામમાં તલાટી શ્રી, સરપંચશ્રી, મુખ્ય શિક્ષકશ્રીને જ્યારે આશ્રયસ્થાનની જરૂર પડે ત્યારે ગામની શાળાઓમાં એમને આશ્રયસ્થાન તરીકે ઉપયોગ કરવા માટેની સૂચનાઓ આપવામાં આવી છે. તાલુકાના તમામ અધિકારીઓને જ્યારે આવી આફતના સમયે ગમે તે સમયે જ્યારે એમને ટેલિફોનથી કે ફોનના માધ્યમથી જાણ કરવામાં આવે તો કોઈપણ જગ્યાએ જો રસ્તો રોડ બ્લોક થઈ ગયેલો હોય, ઝાડ પડી ગયેલા હોય તો તાત્કાલિક એમને દૂર કરી અને ખસેડવા માટેની સૂચનાઓ આપવામાં આવી છે. કંટ્રોલ રૂમ કાર્યરત અત્રે મામલતદાર કચેરીએ કરવામાં આવેલો છે અને તાલુકાના જે ગામે ગામના લોકો સુધી તંત્ર દ્વારા સેવા સવલત પહોંચી શકે એ માટેના પ્રયાસો કરવામાં આવેલા છે. આપણે ગામ ખાસ કરીને કેટલા ગામો એલર્ટ જાહેર કરવામાં આવ્યા? ખાસ કરીને જે મેસેજ છે એ પ્રમાણે 54 થરાદ તાલુકાના ગામો છે, પરંતુ આજુબાજુના 5 કિલોમીટરના ગામોની પણ અમે ગણતરી કરી અને 98 જેટલા ગામોને એલર્ટ મોડ ઉપર લાવી દેવામાં આવે છે. તેમ છતાં સમગ્ર તાલુકાના 123 ગામોમાં કોઈપણ જગ્યાએ એવું વાતાવરણ સર્જવામાં નથી આવ્યું કે આમાં તમારા ત્યાં વાવાઝોડાની કોઈ ઇફેક્ટ આવવાની નથી. તમામે તમામ ગામોને એલર્ટ મોડ ઉપર રાખવામાં આવેલા છે અને વાવ તાલુકામાં પણ આ જ રીતે રિવ્યૂ મિટિંગ લઈ અને તમામ ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે.